આગળ વાત કરવામાં આવે તો રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધ મહાભીષણ બની રહ્યું છે, કેમ કે બંને આમને સામને પ્રહારો કરી રહ્યા છે. રશિયા દ્વારા યુક્રેનના મોટા ભાગના જે સ્થળો છે તેની પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે અને હાલ મહાભીષણ સ્થિતિ જોવા મળી રહી છે. કીવ એરપોર્ટ નજીક ઘણો મોટો વિસ્ફોટ થયો છે. રશિયાએ ભીષણ હુમલા કરવાની શરૂઆત કરી દીધી છે. કીવ એરપોર્ટ નજીક ઇમારતોને પણ નુકસાન થઈ રહ્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, કોનોટોપમાં રશિયન યુદ્ધ વિમાનો જે છે તે અટેક કરી રહ્યા છે અને હાલની તેની જે સ્થિતિ છે તે ઘણી જ ગંભીર જણાઈ રહી છે. કીવ એરપોર્ટ નજીક ઘણો મોટો વિસ્ફોટ થયો છે અને જેમાં આસપાસની મોટી બિલ્ડિંગો જે હતી તેને પણ નુકસાન થવા પામ્યું છે. લોકોમાં પણ હાલ ફફડાટ જોવા મળી રહ્યો છે. કીવ જે છે તેને છોડી રહ્યા છે લોકો અને હાલ રશિયા જે રીતે અટેક કરી રહ્યું છે અને આ યુદ્ધ હવે મહાભીષણ બનતું જઈ રહ્યું છે. જોકે તમામ દેશો આને રોકવાના પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ રશિયા જે રીતે અટેક કરી રહ્યું છે કે તે માનવાના મૂળમાં જ નથી. બીજી બાજુ યુક્રેન પણ ઝૂકવાના મૂળમાં નથી દેખાઈ રહ્યું અને અટેક પર અટેક થઈ રહ્યા છે. કીવ એરપોર્ટ નજીક આજે મોટો ધડાકો થયો અને જેમાં જે આસપાસની મોટી બિલ્ડિંગ હતી તેને પણ નુકસાન થવા પામ્યું છે. યુક્રેનમાં હવે બેટલ ઓફ કીવ છે. રાજ્યની સુરક્ષા માટે યુક્રેનીઓએ બંદૂક ઉઠાવી છે, લોકોને શીખવાડે છે બંદૂક ચલાવવાનું અને બોમ્બ ફેંકવાનું એ પણ યુક્રેન જે છે તેને શરૂ કરી દીધું છે.